નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ 30 ડિસેમ્બર 2022 નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ટેલિગ્રામ ચેનલની લિંક પર ક્લિક કરીને પીડીએફ મેળવી શકો. તો હવે આપણે ગઈકાલે થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે, શમશેર સિંહને એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડે સીઈઓ અને એમડી નિયુક્ત કર્યા. આઈઆઈટી કાનપુર દ્વારા કૃત્રિમ હૃદય તૈયાર કરવામાં આવ્યું. સંતોષકુમાર યાદવને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અનિલકુમાર લાહોટીની રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી. ગંજી કમલા વીરાવ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સીઈઓ બન્યા. ત્યારબાદ ભારતીય સાયકલિસ્ટ સ્વસિત સિંહને 30મો એકલવ્ય એવોર્ડ મળ્યો. ગૃહ મંત્રાલયે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં મ્યુનિસિપલ કાઉન્સિલ મુંદેરા બજારનું નામ બદલીને ચોરી ચોરા અને દેવરિયા જિલ્લાના તેલિયા અફઘાનનું નામ બદલીને તેલિયા શુક્લા કરવા માટેની મંજૂરી આપી. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રેલવે મંત્રાલય 1000 નાના સ્ટેશનોનું નવીનીકરણ કરશે. ફોક્સ ઇન ધ રોડ માય ડેઝ એટ આરબીઆઈ એન્ડ બિયોન્ડ પુસ્તક સી રંગરાજન દ્વારા લખવામાં આવી. ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે, આરબીઆઈ ભાસ્કર બાબુની સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકમાં સીઈઓ તરીકે પુનઃ નિમણૂક માટે મંજૂરી આપી. હવે આપણે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ આઈઆઈટીએ વોટન ક્યુએસ રીઇમેજિન એજ્યુકેશન એવોર્ડ 2022 જીત્યો? તો તેના જવાબમાં આવશે આઈઆઈટી મદ્રાસ, એટલે કે આન્સર બી. આઈઆઈટી મદ્રાસની વાત કરીએ તો તેની સ્થાપના 1959માં થઈ હતી. તેના ચેરમેન છે પવન કુમાર ગોઈનેકા અને ડાયરેક્ટર છે કમાકોટી વૈદ્યનાથન. ત્યારબાદ બીજો પ્રશ્ન, તાજેતરમાં કોને આર્મીના એન્જિનિયર ઇન ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તેના જવાબમાં આવશે અરવિંદ વાલિયા, એટલે આન્સર સી. તે પરથી ઇન્ડિયન આર્મીની જો વાત કરીએ તો આર્મી ડે 15 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. તેના ચીફ છે લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે અને વાઇસ ચીફ છે બી એસ રાજુ. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં ભારતના કયા પાડોશી દેશે પોતાની પ્રથમ મેટ્રો રેલ સેવાનું ઉદઘાટન કર્યું? તો તેના જવાબમાં આવશે બાંગ્લાદેશ, એટલે કે આન્સર ડી. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઢાકામાં પ્રથમ મેટ્રો રેલનું ઉદઘાટન કર્યું છે. મેટ્રો ટ્રેનને ઢાકામાં ડાયબારી અને અંગરગાંવ સ્ટેશનો વચ્ચે પ્રથમ સફર માટે ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. મેટ્રો રેલ જાપાનની નાણાકીય અને તકનીકી સહાયથી બનાવવામાં આવી છે. આ મેટ્રો રેલ લગભગ 12 કિલોમીટર લાંબો મેટ્રો રૂટ ધરાવે છે. તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે બાંગ્લાદેશની સાથે ભારતના કયા કયા રાજ્યો સરહદ ધરાવે છે. બાંગ્લાદેશની વાત કરીએ તો તે સાઉથ એશિયાનું એક કન્ટ્રી છે, જેની કેપિટલ છે ઢાકા, પ્રાઇમ મિનિસ્ટર છે શેખ હસીના, પ્રેસિડેન્ટ છે મોહમ્મદ અબ્દુલ હામિદ અને કરન્સી છે ટકા. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં ભારતે કયા દેશને માંગડેચુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અર્પણ કર્યો? તો તેના જવાબમાં આવશે ભૂટાન, એટલે કે આન્સર સી. 720 મેગાવોટનો માંગડેચુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જે ભારતની સહાયથી અમલમાં આવ્યો હતો, તે તાજેતરમાં ભૂટાનમાં ડુક ગ્રીન પાવર કોર્પોરેશનને સોંપવામાં આવ્યો હતો. માંગડેચુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ 720 મેગાવોટનો પ્રોજેક્ટ 2019માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂટાનના વડાપ્રધાન દ્વારા સંયુક્ત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણ માટે ભારત સરકારે નાણાકીય અને તકનીકી સહાય પૂરી પાડી છે. આ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના કમિશનિંગ સાથે ભૂટાનની વીજળી ઉત્પાદન ક્ષમતામાં 44% વધારો થયો છે. તે પરથી ભૂટાનની વાત કરીએ તો તે સાઉથ એશિયાનું એક કન્ટ્રી છે, જેની કેપિટલ છે થિમ્પુ, પ્રાઇમ મિનિસ્ટર છે લોટાય ટિશરિંગ અને કરન્સી છે નગલટ્રમ. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં ઉર્જા મંત્રાલયે કોની સાથે મળીને અર્લી વોર્નિંગ સિસ્ટમ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા?
તેના જવાબમાં આવશે ડીઆરડીઓ, એટલે કે આન્સર એ. કેન્દ્રીય ઉર્જા મંત્રાલય અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓ તાજેતરમાં પર્વતીય વિસ્તારોમાં સંવેદનશીલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ અથવા પાવર સ્ટેશનો માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલી સ્થાપિત કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ મુજબ ડીઆરડીઓ અને ઉર્જા મંત્રાલય હિમપ્રપાત, ભૂસ્ખલન, ગ્લેશિયર્સ, હિમનદી તળાવો અને અન્ય જમીની જોખમો સાથે યોગ્ય શમન પગલાં વિકસાવવા માટે સહકાર આપશે. ડીઆરડીઓની કુશળતાનો ઉપયોગ પર્વતીય વિસ્તારોમાં સંવેદનશીલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ અથવા પાવર સ્ટેશનો માટે વ્યાપક પ્રારંભિક ચેતવણી સિસ્ટમ વિકસાવવા માટે કરવામાં આવશે. તે પરથી ડીઆરડીઓની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 1958માં થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં અને તેના ચેરમેન છે સમીર વી કામત. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તેના જવાબમાં આવશે હસમુખ અઢિયા, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશમાં બ્રેઇન ઇટિંગ અમીબાથી પહેલો મૃત્યુનો કેસ નોંધાયો? તેના જવાબમાં આવશે દક્ષિણ કોરિયા, એટલે કે આન્સર એ. નેગ્લેરિયા ફાઉલરી નામનો જીવલેણ ચેપ, જેને સામાન્ય રીતે બ્રેઇન ઇટિંગ અમીબા તરીકે ઓળખવામાં આવે છે, તે દક્ષિણ કોરિયામાં આવો પહેલો કેસ છે. અમીબા એક કોષીય ભુક્ત જીવન જીવ છે. તેની કોઈ કોષ દિવાલ હોતી નથી, તેથી તે જળાશયો જેવા વાતાવરણમાં મુક્તપણે ફરે છે. અમીબા નેગ્લેરિયા જીન્સની એક પ્રજાતિ છે. જ્યારે લોકો સારી રીતે જળવાયેલા ન હોય તેવા પુલ કે નદીઓમાં ડૂબકી મારતા હોય ત્યારે નેગ્લેરિયા ફાઉલરી દ્વારા લોકોને ચેપ લાગે છે. તે પરથી સાઉથ કોરિયાની વાત કરીએ તો તે ઇસ્ટ એશિયાનું એક કન્ટ્રી છે, જેની કેપિટલ છે સિઓલ, પ્રેસિડેન્ટ છે યુન સુક યોલ, પ્રાઇમ મિનિસ્ટર છે કિમ બો ક્યુંગ અને કરન્સી છે કોરિયન રિપબ્લિક વોન. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં FSSAI એ ઉત્તર પ્રદેશની કઈ જેલને ખાવાની ગુણવત્તા માટે 5-star રેટિંગ આપ્યું? તો તેના જવાબમાં આવશે બુલંદશહેર જેલ, એટલે કે આન્સર બી. તે પરથી FSSAIની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 2011 થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. તેના ચેરપર્સન છે રીટા ટીઓટિયા અને હમણાં CEO બન્યા ગંજી કમલા વી રાવ. તે પરથી ઉત્તર પ્રદેશની જો વાત કરીએ તો મેપમાં જોઈ શકો અહીંયા આવેલું છે ઉત્તર પ્રદેશ, જે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર સાથે સરહદ ધરાવે છે તથા નેપાળ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે. ઉત્તર પ્રદેશની સ્થાપના 24 જાન્યુઆરી 1950 થઈ હતી. તેની રાજધાની છે લખનૌ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ, જિલ્લાઓ છે 75, લોકસભાની સીટ છે 80 અને રાજ્યસભાની સીટ છે 31. ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યનો ધર્મધમ ભારતનો પ્રથમ સંપૂર્ણ પુસ્તકાલય ધરાવતો મત વિસ્તાર બન્યો? તો તેના જવાબમાં આવશે કેરળ, એટલે કે આન્સર ડી. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના મત વિસ્તારમાં તાજેતરમાં એક નવો રેકોર્ડ બન્યો છે. તમામ બોર્ડમાં પુસ્તકાલય ધરાવતો તે ભારતનો એકમાત્ર મત વિસ્તાર બની ગયો છે. સીએમ પિનારાઈ વિજયના મત વિસ્તાર ધર્મદમે ભારતમાં સંપૂર્ણ પુસ્તકાલય મત વિસ્તારનું સ્થાન હાંસલ કર્યું છે, જે ભારતમાં પ્રથમ છે. કેરળ, જે ભારતમાં 100% સાક્ષરતા દરજ્જો પ્રાપ્ત કરનાર પ્રથમ રાજ્ય છે, તે પણ કદાચ ભારતનું એકમાત્ર રાજ્ય છે કે જ્યાં દરેક ગામમાં પુસ્તકાલય છે. કેરળના પુથુવાયલી નારાયણ પનીકરને ભારતમાં પુસ્તકાલય ચળવળના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે કેરળમાં 1945 લગભગ 50 નાની લાયબ્રેરીઓ સાથે ગ્રંથશાળા સંગમની શરૂઆત કરી હતી, જે હજારો પુસ્તકાલયોનું વિશાળ નેટવર્ક વિકસ્યું છે. તે પરથી મેપમાં જોઈ શકાય અહીં આવેલું છે કેરળ, જે કર્ણાટક અને તમિલનાડુ સાથે સરહદ ધરાવે છે. કેરળની સ્થાપના 1 નવેમ્બર 1956 થઈ હતી. તેની રાજધાની છે તિરુવનંતપુરમ, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી છે પિનારાઈ વિજયન, જિલ્લાઓ છે 14, લોકસભાની સીટ છે 20
અને રાજ્યસભાની સીટ છે 9. ત્યારબાદનો 10મો પ્રશ્ન, તાજેતરમાં કયા પૂર્વ વડાપ્રધાનના નામ પર એક તારાનું નામ રાખવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે અટલ બિહારી વાજપેયી, એટલે કે આન્સર એ. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ પર જેને સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના ઔરંગાબાદ એકમે ભારત રત્ન પ્રાપ્ત કરતા અટલ બિહારી વાજપેયીના નામ પર એક સ્ટારનું નામ આપ્યું હતું. પૃથ્વીથી તારાનું અંતર 392.01 પ્રકાશ વર્ષ છે. તે સૂર્યની સૌથી નજીકનો તારો છે. આ તારો 25 ડિસેમ્બર 2022 ના રોજ ઇન્ટરનેશનલ સ્પેસ રજિસ્ટ્રીમાં નોંધાયેલ છે. હવે અહીંયા આવી વાત પ્રકાશ વર્ષની. તો એક પ્રકાશ વર્ષ એટલે 9.46×10^15 મીટર થાય. આ તારાનું નામ અટલ બિહારી વાજપેયીજી છે અને તેનો નોંધણી નંબર CX16408US છે. મેં તમને ગઈકાલે પ્રશ્ન પૂછ્યો હતો કે નીચેનામાંથી કયો મુઘલ સમ્રાટ રોશન અખ્તર તરીકે પણ ઓળખાતો હતો? તો તેના જવાબમાં આવશે મોહમ્મદ શાહ, એટલે કે આન્સર બી. આજનો ક્વેશ્ચન ઓફ ધ ડે છે, શિવાજીના 8 મંત્રીઓની પરિષદ જેને અષ્ટપ્રધાન તરીકે ઓળખવામાં આવતું, તેમાં મુખ્ય પ્રધાન અને સામાન્ય વહીવટ માટેના જવાબદાર પદને શું કહેવાતું? જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આમ અહીં આપણે આજે 30 ડિસેમ્બર 2022 કરંટ અફેર્સ પૂર્ણ કર્યું. જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે તમામ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.